નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. હાલ રજૂ થતા ફિલ્મોમાં ક્યાંક એવા અભિનયના કારણે ધાર્મિક કે સામાજિક લાગણીઓ દુભાતી હોવાથી એવા દ્રશ્યો સામે ઠેર ઠેર વિરોધ થતા હોય છે, ત્યારે હાલ રિલીઝ થયેલ પઠાણ ફિલ્મને લઈને સંભવિત વિરોધ માટે બંદોબસ્ત રાખવો પડે છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ઝાકરસિયા ગામે આજરોજ અબોટી બ્રહ્મ સમાજ પરિવારનો ગુજરાત કક્ષાનો સમૂહલગ્ન મહોત્સવ યોજાયો. માગરોળ ખાતે સમસ્ત ભોઈ સમાજ દ્વારા સમૂહલગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરાયું. ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ તેમજ પવનના કારણે બંધ રાખવાનો નિર્ણય. નસવાડી તાલુકાના નનુપુરાથી કોયારી જવાના રસ્તા ઉપર દૂધ સંજીવ યોજનાનું 2000થી વધુ દૂધની ઠેલીઓ કોતરમાં ફેંકી દેવાતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસ કરીને કડક કાર્યવાહી કરીશું તેવું જણાવ્યું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના ટાઉન હોલમાં પરીક્ષા પે ચર્ચા 2023 યોજાયો હતો, જેમાં ધારાસભ્ય વીડી ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં હિંમત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો સહિત જિલ્લા કલેક્ટર હાજર રહ્યા હતા. સિરોહી જિલ્લામાં કોળવેવનો પ્રકોપ યથાવત રહેતા ઠંડા પવનના કારણે તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. પારો પણ સતત ગગડવાના કારણે બરફ પણ જામી ગયો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઘરઘર પાસે પાર્ક કરેલી ટ્રકમાંથી 2 બેટરીઓને ચોરી થતા ટ્રક માલિક દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પિલુદરા રોડ ઉપર આવેલ કેનાલમાંથી અજાણ્યા યુવતીની લાશ મળી આવી હતી. સુરતમાં કારે બાઇક સવાર યુગલને મારી ટક્કર, 12 કિમી સુધી ઘસરતા યુવકનું મોત. મોરબી નગરપાલિકાએ SIT દ્વારા જપ્ત દસ્તાવેજો પરત કરવાની માંગ કરી. ગુજરાતમાં પઠાણનો વિરોધ નહીં કરે બજરંગ દળ, DHP. ફિલ્મ જોવી ન જોવી લોકોનો નિર્ણય. BCC ડોક્યુમેન્ટરીને લઈને PM મોદી પર સવાલ ઉઠાવનારા પાક પત્રકારની USA કરી બોલતી બંધ. પોલીસ દળો વધુ સંવેદનશીલ બને તેવી ટકોર કરતા PM નરેન્દ્ર મોદી. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.